ગુડ મોર્નિંગ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, સપ્તસી વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાલમિત્રો, આપણે ધોરણ એક વિષય કલરવમાં આગળના વિડીયોની અંદર હસ્વવુંવાળા મૂળાક્ષરો, શબ્દો અને વાક્યનું લેખન અને વાંચન શીખ્યા હતા. હવે આજે બાળકો, આપણે ધોરણ એક વિષય કલરવમાં દીર્ઘવુંવાળા મૂળાક્ષરો, શબ્દો અને વાક્યોનું લેખન અને વાંચન શીખીશું. તો બાળકો, તમારી પાકી નોટબુક ખોલો અને જુઓ. તો બાળકો, હવે તમે તમારી પાકી નોટબુક ખોલી હશે, બરોબર ને? તો એમાં સૌપ્રથમ આપણે શું કરીશું, સૂચના લખીશું. તો ચાલો લખો જોઈએ. દીર્ઘઉ, અહીંયા દીર્ઘઉનું નિશાની છે, વાળા મૂળાક્ષરોનું લેખન અને વાંચન. તો ચાલો બાળકો, હવે આપણે આજે સાથે મળીને દીર્ઘઉવાળા શબ્દનું લેખન અને વાંચન એક સાથે કરીશું. તો ચાલો બાળકો, રેડી થઈ ગયા ને? કોને દીધવાળું કુ, ખને દીધવાળું ખુ, ગને દીધવાળું ગુ, ગને દીધવાળું ગુ, ચને દીધવાળું છુ. હવે બાળકો, નીચેની એક લીટી છોડી અને એક લીટીમાં લખવાનું છે. છને દીધવાળું છું, જને દીધવાળું છું, જને દીધવાળું છું, ટને દીધવાળું ટુ, ઠને દીધવાળું ઠુ, ડને દીધવાળું ડુ, ઢને દીધવાળું ઢુ, અણને દીધવાળું ણો, તને દીધવાળું તું, થને દીધવાળું થું, ધને દીધવાળું દુ, ધને દીર્ધવાળું ધુ, નને દીર્ધવાળું નુ, પને દીર્ધવાળું પુ, ફને દીર્ધવાળું પુ, બને દીર્ધવાળું બુ, ભને દીર્ધવાળું ભુ, મને દીધવાળું મુ, યને દીધવાળું યુ, રને દીધવાળું રુ, લને દીધવાળું લુ, વને દીધવાળું ઉ, શને દીધવાળું શુ, શને દીર્ઘવાળું શું, શને દીર્ઘવાળું શું, અને દીર્ઘવાળું, અળને દીર્ઘવાળું ળુ, શને દીર્ઘવાળું ક્ષું, જ્ઞને દીર્ઘવાળું જ્ઞુ. તો બાળકો, આ હતો આપણા દીર્ઘઉવાળા મૂળાક્ષરોનું લેખન અને વાંચન. તો બાળકો, હવે આગળ આપણે દીર્ઘઉવાળા શબ્દો લખતા અને વાંચતા શીખીશું. તો ચાલો બાળકો, હવે તમારી નોટબુકનું નવું પેજ ખોલો જોઈએ. તો બાળકો, હવે આપણે નવા પેજ ઉપર સૂચના લખો જોઈએ. દીર્ઘઉવાળા શબ્દોનું લેખન,
અને વાંચન. તો બાળકો અહીં આપણે બે અક્ષરવાળા શબ્દ લખવાના છે, અહીંયા ત્રણ અક્ષરવાળા અને અહીં ચાર અક્ષરવાળા શબ્દનું લેખન અને વાંચન કરવાનું છે. તો ચાલો બાળકો તમે પણ મારી સાથે અહીંયાથી હું જે પ્રમાણે બોલું તે પ્રમાણે તમારે પણ શબ્દો તમારી નોટબુકમાં લખવાના છે. તો ચાલો બાળકો હવે આપણે બે અક્ષરવાળા શબ્દનું લેખન અને વાંચન કરીશું. તો ચાલો બાળકો સૌ પ્રથમ લખો જોઈએ, બૂટ એટલે કે બને દીર્ઘવાળું બુ અને ટ ટપાલીનો ટ એટલે બુઓ ટ. ત્યાર પછી લખો જોઈએ, ફૂલ ફને દીર્ઘવાળું ફુ અને બાજુમાં શું લખવાનું, લ ફુ લ. ત્યાર પછી લખો જોઈએ, મૂળ મને દીર્ઘવાળું મો અને બાજુમાં અળ એટલે કે મો ળ. ત્યાર પછી લખો જોઈએ, ધૂળ ધને દીર્ઘવાળું તો અને એની બાજુમાં અળ એટલે કે ધૂળ. ત્યાર પછી લખો જોઈએ, કૂદ કને દીર્ઘવાળું કુ અને બાજુમાં દ કુ દ. ત્યાર પછી એની નીચેનો લખો જોઈએ, જૂન જને દીર્ઘવાળું ચો અને એની બાજુમાં ન એટલે જૂન. તો બાળકો હવે આપણે આગળ ત્રણ અક્ષરવાળા શબ્દનું લેખન અને વાંચન કરીશું. તો બાળકો સૌ પ્રથમ લખો જોઈએ, સૂરજ સને દીર્ઘવાળું સુ બાજુમાં ર એની બાજુમાં જ એટલે આખો શબ્દ કેમ વંચાય વાંચો જોઈએ, સૂરજ. ત્યાર પછી લખો જોઈએ, સુપડી તો સને દીર્ઘવાળું સુ પછી પ એની બાજુમાં ડી સુપ ડી. ત્યાર પછી લખો જોઈએ, મ જુ ર તો બાળકો આખો શબ્દ આપણે વાંચીએ જોઈએ, મ પછી જને દીર્ઘવાળું છુ અને ર એટલે કે મ જુ ર. ત્યાર પછી લખો જોઈએ, ક પુ ર ક કમળનો ક ત્યાર પછી પને દીર્ઘવાળું પુ અને ત્યાર પછી ર એટલે ક પુ ર. ત્યાર પછી લખો જોઈએ, મુ ર ખ એટલે મને રસ દીર્ઘાવાળું મો પછી ર અને ખ વાંચો જોઈએ આખો શબ્દ, મૂર ખ. ત્યાર પછી લખો જોઈએ, નૂ ત ન નને દીર્ઘાવાળું નો ત ન નૂ ત ન. હવે બાળકો આપણે ચાર અક્ષરવાળા શબ્દનું લેખન અને વાંચન કરીશું. તો ચાલો બાળકો ચાર અક્ષરવાળા શબ્દ લખો જોઈએ, ક બુ ત ર ક બુ ત ર. ત્યાર પછી લખો જોઈએ, ત ર બુ ચ તો લખો જોઈએ વાંચો જોઈએ, ત ર બુ ચ. ત્યાર પછી લખો જોઈએ, જ મ રુ ખ જ મ રુ ખ. ત્યાર પછી લખો જોઈએ, બૂમા
બૂમ બૂ મા બૂ મ. ત્યાર પછી લખો જોઈએ શું ર વી ર. વાંચો જોઈએ શૂર વી ર. ત્યાર પછી લખો જોઈએ પાટ લુ ન. ચાલો બાળકો વાંચો જોઈએ પાટ લુ ન. હવે બાળકો આપણા શબ્દ અહીં પૂર્ણ થયા. હવે આપણે વાક્યોનું લેખન અને વાંચન શીખીશું. તો ચાલો બાળકો તમારી નોટબુકનું નવું પેજ ખોલો અને ત્યાં સૂચના લખો. તો બાળકો હવે આપણે બાકી નોટબુકની અંદર દીર્ઘવાળા વાક્યોનું લેખન અને વાંચન શીખીશું. તો ચાલો બાળકો સૌપ્રથમ સૂચના લખો જોઈએ દીર્ઘવું વાળા વાક્યોનું લેખન અને વાંચન. તો ચાલો બાળકો આપણે સાથે મળીને વાક્યોનું લેખન અને વાંચન કરીએ. તો બાળકો ચાલો પહેલું વાક્ય લખો જોઈએ મયૂરી મયૂરી તપેલી ઉતાર. ત્યાર પછી આગળ લખો જોઈએ ભૂષણ ભૂષણ ખજૂર ખા. ચલો વાંચો જોઈએ બાળકો ભૂષણ ખજૂર ખા. ત્યાર પછી બાળકો આપણે ત્રીજું વાક્ય લખીશું મીના મીના ફૂલવડી બનાવ. ચલો વાંચો જોઈએ મીના ફૂલવડી બનાવ. ત્યાર પછી આપણે ચોથું વાક્ય લખીશું. ચોથું વાક્ય લખો જોઈએ માળી માળી ચમરુખ બતાવ. ચલો વાંચો જોઈએ માળી જમરુખ બતાવ. ત્યાર પછી આગળ લખો જોઈએ પાંચમું વાક્ય પારુલ પારુલ બૂમ પાડ. ચલો બાળકો વાંચો જોઈએ પારુલ બૂમ પાડ. ત્યાર પછી હવે આગળનું આપણે છ નંબરનું વાક્ય લખીશું રૂપા રૂપા ચૂરણ ચાટ. ચાલો બાળકો વાંચો જોઈએ રૂપા ચૂરણ ચાટ. તો બાળકો હવે આપણે આગળ સાત નંબરનું વાક્ય લખીશું. સાત નંબરનું વાક્ય લખો જોઈએ અમૂલ અમૂલ દૂધ પી. વાંચો જોઈએ
લખો જોઈએ, અમૂલ દૂધ પીએ. ત્યાર પછી હવે બાળકો આપણે 8 નંબરનું વાક્ય લખીશું. મૂળાની પૂળી બનાવો. ચલો વાંચો જોઈએ, મૂળાની પૂળી બનાવો. હવે બાળકો આપણે આગળ 9 નંબરનું વાક્ય લખશું. તો 9 નંબરનું વાક્ય લખો જોઈએ, મયૂર મયૂર દૂધી લાવો. ચલો વાંચો જોઈએ, મયૂર દૂધી લાવો. હવે બાળકો આપણે આગળ 10 નંબરનું વાક્ય લખીશું. નયન નયન સૂતર વણ. ચલો બાળકો વાંચો જોઈએ, નયન સૂતર વણ. તો બાળકો અહીં આપણે વાક્યનું લેખન અને વાંચન પૂર્ણ કરીશું, એટલે કે આજનો અભ્યાસ આપણે અહીં પૂર્ણ કરીશું. અને હવે તમે તમારું લેશન લખી લ્યો જોઈએ. તો બાળકો આ છે આપણું આજનું લેશન. તમે પણ તમારી નોટબુકમાં સૌપ્રથમ લખો HW, ત્યાર પછી લખો ગુજરાતીની પાકી નોટબુકમાં દીર્ઘ ઉવાળા 20 વાક્યો લખવા અને વાંચવા. એટલે કે બાળકો મેં આગળ વિડીયોમાં તમને જે દીર્ઘ ઉવાળા વાક્યો લખાવ્યા અને વંચાવ્યા, તેવા બીજા તમારે પાછા 20 વાક્યો નવા બનાવીને લખવાના છે અને વાંચવાના છે. તો બાળકો આવતીકાલે નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું. થેન્ક યુ.